नमस्कार विद्यार्थी मित्रों, हूँ चौधरी जिग्नेश, वशिष्ठ जेनेसिस स्कूल बाबेन, गुजराती मध्यम में हूँ चित्र शिक्षक तरीके फरज बजाऊ छूँ। तो आज धोरण एक नी अंदर भात चित्र अहीं आपने बुक नी अंदर देखाई रह्यु छे, बे भात चित्र आपेला छे आपने। तो ओके, तो अहीं सूचना आपी से आपने, जो डाबी बाजू चौरस में अनुक्रमे बे भात चित्रो दर्शावेला छे। पहला भात चित्र में वर्तुळ, त्रिकोण अने त्रासी रेखाओ एक बीजा साथे ओवरलेप थाय छे। बीजा भात चित्र में चौरस, त्रिकोण, त्रासी रेखाओ अने वळांकवाळी रेखाओ एक बीजा साथे ओवरलेप थाय छे। ज्यां आकार अने रेखाओ ओवरलेप थाय छे त्यां रंग बदलाय छे। आ भात चित्रो अने तेनी रंगपूर्णीनो अभ्यास करो। जमणी बाजू पहला भात चित्रनी अपूर्ण रेखाकृति आपेली छे, तेने पेन्सिल वडे पूर्ण करी रंग पूरवा पेन्सिल कलर अथवा पेस्टल कलर नो उपयोग करवानो छे। तो आपणे आगळ पण घणा बधा आ रीते चित्रो शीखी गया छे, तो आपणे आ रीते रंगो करवाना छे अने पूर्ण रेखा आपणे पूरी करवानी छे। तो ओके विद्यार्थी मित्रो, तो आ रीते आपणे अहीं स्केल अने पेन्सिल माध्यम थी आपणे अपूर्ण रेखा पूरी करी नाखी। ओके, तो जुओ विद्यार्थी मित्रों, आ रीते स्केल ना माध्यम थी आपणे आवो अपूर्ण रेखा आपणे पूर्ण करी नाखवानी छे। ઓકે, આ થઈ ગયું ને, હવે રાઉન્ડમાં ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણું આ રેખાંકન પૂરું। હવે આપણે અહીં રંગ કાર્ય કરવાનું છે આ મીણિયા કલરના માધ્યમથી, પેસ્ટર કલરના માધ્યમ। ઓકે, અહીં તો રેડ કલર છે, તો આપણે અહીં રેડ કલર કરીશું આ રીતે। અને આપણે આગળ પણ આ રીતે ઘણા ચિત્રો શીખી ગયા છે, એટલે તમને આ ચિત્રો બનાવવામાં ખૂબ જ મજા આવે। ઓકે, તો આ રીતે સુંદર મજાનું આ રીતે રંગ કાર્ય કરવાનું છે આપણે। વિદ્યાર્થી મિત્રો, આ જે જગ્યાએ રેડ કલર આપણને જોવા મળે છે, એ જગ્યાએ આપણે રેડ કલર આપણે કરવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે રેડ કલર અહીં કરી નાખ્યો। હવે પછી આપણે કોઈ પણ એક બીજો રંગ લઈએ, ધારો કે આ બ્લુ કલર, તો આપણે બ્લુને પણ કરી નાખીએ। ઓકે, આ રીતે અલગ અલગ રંગ લઈને અલગ અલગ રીતે આપણે સરસ મજાનું રંગ કાર્ય કરવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં જોઈને જ રંગ કરવાના છે, એટલા માટે તમને પણ સારી રીતે આ રંગ કાર્ય કરવાની મજા આવશે। ઓકે,
ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું રંગકાર્ય આપણે કરવાનું છે. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે રંગકાર્ય કરવાનું અને રેખાંકન કરવાનું ખબર પડી જ ગઈ હશે કે આગળ પણ આપણે આવા ચિત્રો ઘણા બધા શીખી ગયા છે. તો તમે પણ આ ચિત્રોને આ રીતે રંગકાર્ય કરીને સરસ મજાનું, આ રીતે સુંદર મજાનું તમે આ ચિત્રને રંગ ભરીને પૂરું કરશો એવી હું આશા રાખું છું. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.